हास्यनी दुनियाना कदरदान श्रोताओं ने साई राम ना सीताराम। नवाबी गई हवे तलवार लटका वीन शू करशो, गयू खोवाय ताळू साचवी चावीन शू करशो। नवाबी गई हवे तलवार लटका वीन शू करशो, गयू खोवाय ताळू साचवी चावीन शू करशो। जनारा चेतवी देजो बीजा ही आवनारा ने कमे काढ्या नथ कांदा तमे आवीन हूं करशो। जनारा चेतवी देजो बीजा ही आवनारा ने कमे काढ्या नथी कांदा तमे आवीन शू करशो। अने बजारे जई तमे डीडीटी तो तोलावी नथी शकता। बजारे जई तमे डीडीटी तो तोलावी नथी शकता, पछी बेकार मच्छर ने धमकावीन शू करशो। आज तो एवो रूडो डायरो मिल्यो छे ने एटले व्यसन नी बे चार वात करवा माटे आव्या छी के बेवफा जाणाता ई वफादार निकळ्या, पीधेली हालत मां पोलीस थाने लई गया। बेवफा जाणाता ई वफादार निकळ्या, पीधेली हालत मां पोलीस थाने लई गया। लाइट करीने जोयुं जमादार निकळ्या। અત્યારે દારૂ બીડી તમાકુ એને ભૂહડીઓ વાળી દીધો છો, હા, એટલે હમણાં પણ બે દારૂડિયા ધોમ દારૂ પીને 1.5 કિલોમીટર લગી દોડ્યા, દોડીને પછી આંબાના ઝાડમાં ચડી ગયા, તો 15-15 મિનિટ પછી એક જણો હેઠે પડ્યો, હેઠે પડ્યો એટલે ઉપરવાળાએ અવાજ કર્યો, એ હેઠો કા પડ્યો? તો હેઠે પડ્યો એ કે હું પાકી ગયો, ઉપર હતો એ કે ઘડી કરે હમણાં હું પાકી જઈશ। મારા ગામને ચોરે એવા બે છે, હો આ અમે આ ગામે ગામે નવરી હાતમ તો હોય જ, તમને ખબર હોય આ, અને એમાં બે જણા અમથે અમથા બાંધવા મીંડ્યા, એક કે સિંહણ ઈંડું મૂકે, બીજો કે સિંહણ ઈંડું ન મૂકે, સિંહણ બચ્ચું મૂકે, કે બથો બથ આવ્યા, હો એક કે સિંહણ ઈંડું મૂકે, બીજો કે બચ્ચું મૂકે, ત્રીજા જણાને બોલાવ્યો, અહીંયા આવે તો એટલા સિંહણ ઈંડું મૂકે, એક સિંહણ બચ્ચું મૂકે, તો ઓલો સમજી ગયો જો બચ્ચું કહીશ તો આ ભાંગી નાખશે અને ઈંડું કહીશ તો ઓલો તોડી નાખશે। એને વતલો રસ્તો કાઢ્યો, એ કે ભાઈ સિંહણ તો વનની રાણી છે, એને મોજ આવે તો ઈંડું મૂકે, મોજ આવે તો બચ્ચું મૂકે। આવા પીડા હા, પણ ઈ બે આગળ હાલતા થયા ને એમાં બીજી વખત વિવાદ જઈ ગયો, એક કે અટાણ ચાંદો છે, એક કે રેવા દે અટાણ સૂરજ છે, વળી બથો બથ થયા ને ત્રીજો જણો નીકળ્યો, એ કે એલા કે જો અટાણ ચાંદો છે એક સૂરજ, ઓલે પાછો વતલો રસ્તો કાઢ્યો, ભાઈ હું બાર ગામનો છું, આપણને ખબર ન હોય જાણે કેમ બારગામમાં નો ચાંદો ઉગતો હોય કે, એટલે દારૂડિયાની વાતો એવી મજાની છે, બે દારૂડિયા વાતો કરતા હતા, એક કે કાલ રાતે મેં મચ્છરને ઓલું બનાવ્યા, એટલે કઈ રીતે, તે કે મચ્છરદાની ઓલા ખૂણા બાંધી અને હું આ ખૂણા હતો, મચ્છર બોલે ને કે આખી રાત ગોઈતા કરે, બીજો કે એમાં શું થઈ ગયું, કાલ તો મેં આખા સરકારને ઉલ્લુ બનાવી, આખી એસટી નિગમને ઉલ્લુ બનાવી, તો કઈ રીતે, તો કે ગોંડલના બસ સ્ટેન્ડમાં ઊભો હતો અને રાજકોટની ટિકિટ લીધી, પછી બસમાં બેઠો જ નહીં, કંડક્ટર ભલે ગોતે ઉલું ઈ બન્યો કે કોણ આમાં ઈ સમજાય નહીં, હા, પણ બે દારૂડિયા ધોમ દારૂ પીને ગામને ચોરેથી રાતે 1 વાગે હાલતા થયા, હાલતા 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 ગામની વચ્ચે આવ્યા, તે એકે બીજાને પૂછ્યું કેટલા કેટલા વાગ્યા છે, ઉલાને એમ કે આની પાસે ઘડિયાલ હશે, કે ઉભર કહું, એમ કરીને આવડો પાણો લીધો, પાણો લઈને ફૂડું ઘા કર્યો, એક નળિયું ફૂટ્યું, નળિયું ફૂટ્યું ને એમાં ડોહીમાં અંદરથી કીધું કે અભાઈ ગયા 2:30 વાગે હુવા નથી દેતા, આ કે 2:30 વાગ્યા, કોકના નળિયા ફોડીને ટાઈમ જાણી લે, આને મોંઘવારી નડે આને નડે, હા, એટલે કહું છું ને આ ડીઝલના ભાવ વધતા કેરોસીન એમ રોળવી લઈએ, હા, તેલના ભાવ વધતા ગાંઠિયા ખાઈને રોળવી લઈએ, કોઈ વાતે ફોગાય નહીં યાર, પણ એના માટે લખવું પડે, ગિલાસો મેં જો ડૂબે ફિર ન ઉભરે જિંદગાની મેં, હજારો બહે ગયે ને બોટલો કે બંધ પાની મેં, ગિલાસો મેં જો ડૂબે ફિર ન ઉભરે જિંદગાની મેં, હજારો બહે ગયે ને બોટલો કે બંધ પાની મેં, નગર બરબાદ અપની જિંદગી બોટલ કે દીવાને, તો કાટેગા બુઢાપે મેં જો બોતા હૈ જવાની મેં, યે દારૂ કા પિયાલા મોત કા કડવા પિયાલા હૈ, મિલા હૈ ઝહેર શરબત મેં છિપી હૈ આગ પાની મેં, ઈ દારૂ, પણ કહેવાનો અર્થ શું છે, મારો એક દોસ્તાર દારૂ રવાળે ચડી ગયો પછી બહુ બધાએ સમજાવ્યો, મને કે સાંઈરામ તમે કલાકાર છો તમે કંઈક સમજાવો, તો હું સમજાવવા ગયો, મેં કીધું ભલા માણસ હું કામ તું આટલો બધો દારૂ પીવશ, મને કે ભૂલવા માટે દારૂ પીવશ, પણ શું ભૂલવા માટે, મને કે એ તો હું પીવું ને પછી જ યાદ આવે, લે બે એ કે હું પીવું પછી જ મને યાદ આવે મારે શું ભૂલવું, મેં કીધું ભલા માણસ છોડી દે ને, મને કે હું દારૂ છોડી દઉં પછી મારે ભૂલવું હું, ભાઈ રીતે એ સરવાળો માંડે છે એ જ મને સમજાતું નથી, હા, એટલે મેં અને હું ઘણા પ્રશ્નો પૂછું એમાંથી હાસ્ય ઊભું થાય, મેં પૂછ્યું, મેં કીધું તને ખબર છે હાંજ પીડ્યો સૂરજ ક્યાં જતો હોય છે, મને કે સરકારી ઓફિસમાં,
એના જવાબ એવા જોરદાર મને કે હાંજ પડ્યો સુરત સરકારી ઓફિસમાં જતો હોય છે ને. પછી મેં એક દી પૂછ્યું, મેં કીધું સુરત 24 કલાક આવે નોકરી કરતો હોય તને હું વાંધો, સુરત 24 કલાક નોકરી કરતો હોય તને હું વાંધો. મને કે સુરત 24 કલાક જ હોય છે. તો મેં કીધું દેખાતો કાં નથી? મને કે અંધારું છે એટલે. હમણાં એક દી આવ્યો મને કે એ સાંઈ રામ હિલા સકતા હે તો તાજમહેલ કો હિલા કે દેખ. લે અહીંયા તાજમહેલ સુધી પોગે ભાઈ. હિલા સકતા હે તો તાજમહેલ કો હિલા કે દેખ વરના આ મેરે પાસ દો ઘૂંટ પી ઓર તાજમહેલ કો હિલતા હુઆ દેખ. ભાઈ મને પીવાની સલાહ આપે અને એમાં એને ઇન્ટરવ્યુ આવ્યું. ઇન્ટરવ્યુ આવ્યું ને એમાં સાહેબે પૂછ્યું કે અંગ્રેજી ક્લાર્કના ઇન્ટરવ્યુ હતા કે ઇંગ્લિશ ફાવે? આ કે સાહેબ સારું હોય તો દેશી ફાવે. સાહેબ કડે ચડી ગયો એ કે આ દેશી હું? હું તમને અંગ્રેજી ભાષાનું પૂછું છું તો કે તો રહેવા દો, હું ભંભો સમજું છું. બોલે બીજો સવાલ પૂછ્યો કે ધારો કે જંગલમાં તમને વાઘ મળે અને હામો વાઘ આવી જાય, તમે શું નિર્ણય લ્યો? દારૂડિયો કે આપણે નિર્ણય શું લેવાનો હોય સાહેબ? નિર્ણય તો વાઘે લેવાનો હોય, આપણને રાખવો કે આપણને ફાડી ખાવું. બોલો મગજ ગયો કે હવે છેલ્લો સવાલ મને જવાબ આપી દો, ગાંધીજીની હત્યા કોણે કરી? સાહેબ આપણે નહોતા. અરે મરી ગયા, તને એ ખબર નથી આ દેશમાં તું જઈને આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની હત્યા? એ કે સાહેબ આપણે કોઈ ડખામ ન હોય. ગેટ આઉટ, કે અહીંથી નીકળી જાય. દારૂડિયો બહાર આવ્યો તો બહાર બીજા 2-3-4 બેરોજગાર બેઠા હોય, એને પૂછ્યું કે શું થયું તારા ઇન્ટરવ્યુનું? તો કે આપણે તો ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયા અને સાહેબે તપાસ સોંપી દીધી. લોકો શેની તપાસ? તો કે ગાંધીજીની હત્યાની. ગાંધીજીની હત્યાની એમ સમજવા માંડ્યો, ગાંધીજીની હત્યાની મારે તપાસ કરવાની. એટલે કહું છું ને નશાએ તો હેરાન કરી દીધા છો, પણ એના એ મિત્રને મારે કહું છું ને રેલવેનું ઇન્ટરવ્યુ આવ્યું. તો રેલવેના અહીંયા ચોકીદાર તરીકે ફાટક ઉપરના ચોકીદારનું ઇન્ટરવ્યુ આવ્યું. એટલે સાહેબે આડાવાળા બહુ સવાલ કર્યા, મૂંઝવી દીધી. ઘણા જોઈએ ઇન્ટરવ્યુમાં ઓલા એ પહેલો પ્રશ્ન પૂછ્યો કે ધારો કે એક જ પાટા ઉપર રાત્રે 9:30 સમય હોય અને 2 ગાડી સામસામી ભેગી થઈ જાય તો તમે સૌ પ્રથમ શું કરશો? ઓલો કે સાહેબ હું લાલ ધજા આડી મૂકી દઈશ. તો કે ધારો કે અહીંયા લાલ ધજા ન હોય તો? તો સાહેબ હું ફાનસ મૂકી દઈશ. તો કે ધારો કે ફાનસમાં તેલ ન હોય તો? બોલો કે તો સાહેબ હું લાલ ટી શર્ટ પહેરું, લાલ ટી શર્ટ કાઢીને ફરકાવવા માંડીશ. તો કે ધારો કે તમારી ટી શર્ટ લાલ ન પહેર્યું હોય તો? એટલે આ દોસ્તાર મૂંઝાઈ ગયો કે સાહેબ તો પછી હું મારા નાના ભાઈને બોલાવીશ. બોલો કે આમાં નાનો ભાઈ ક્યાંથી આવ્યો? એ કે બસ હું મારા નાના ભાઈને બોલાવીશ ને કહીશ કે જો ભાઈ તે આવડું મોટું એક્સિડન્ટ તારી જિંદગીમાં નહીં જોયું હોય. એટલે એ અમારો દારૂડિયો એ મને ઘણી વાર પૂછે મને કે સાંઈરામ તમે આટલું બધું લોક સાહિત્ય અને જોક્સ ને આ બધું યાદ રહીએ, તમે ખાવ હું? મેં કીધું માર સિવાય બધું. મને કે તમને યાદ કેમ? મેં કીધું માર સિવાય બધું ખાય. મને કે મારે યાદ રાખવું હોય તો? મેં કીધું દારૂ છોડ, દારૂ છોડ તો તને બધું યાદ રહીએ. તો ઘડીક વિચાર કરીને પછી મને કે એના કરતાં હું તમને છોડી દઉં ને સસ્તું પડે. હુકામ અમારી પત્ર ખાંડો છું. હા પણ અવારના પોરમાં છાપું વાંચતો હતો, છાપું વાંચતો હતો બા બાપુજી ઘણો સમજાવેલો. છાપું વાંચતા વાંચતા એમાં છાપામાં બરાબર તેથી લેખ આવેલો દારૂના ગેરફાયદા, દારૂથી આમ થઈ જાય, દારૂથી તેમ થઈ જાય. આખું છાપું વાંચીને રડ પડી, આજથી બંધ. એટલે બાપુજી રાજી થઈ ગયા. શું દારૂ? તો કે નહીં છાપું. એની હું વાત કરું, દારૂ ઈ પીવે ને ચિંતા આખા ગામ ને થાય. 2-3 ડેલી ખખડાવે ત્યાં રાતે એનું એને ઘર ચડે, પલંગ ઉપરથી હેઠો પડે. હા હવાર થાય રહોડામાં હૂતો હોય ને હવારે ફળી આમ ચડે. ટૂંકમાં દારૂ પીને આખા ગામ ને નડે. હા એવો એવો છે. પણ એને સમજાયવા સમજે નહીં આ જનાવરની જાત. અખો ભગત કે ભાઈ લા નથી અમારી નાત. સમજાયવા સમજે નહીં આ જનાવરની જાત. અખો ભગત કે ભાઈ લા નથી અમારી નાત. અને ઈચ્છી આગળ વધીને વાત કરું તો આછા પહેરે લુગડા અને વાતું કરે અજબ. આછા પહેરે લુગડા અને વાતું કરે અજબ, ખૂંદે પણ ખમે નહીં આ ગોલા કરે ગજબ. એવા કોડાઓ હાટું લખવું પડે. એ અમારો દોસ્તાર છે, આખો દી પાકિસ્તાન સાંભળતો હોય રેડિયામાં. મેં કીધું આ હવે ગયા પાકિસ્તાન શું સાંભળસ તું? મને કે એમાં તમને ન ખબર પડે. અરે પણ મેં કીધું પાકિસ્તાન રેડિયામાં તો શું આવે? મને કે પાકિસ્તાન આપણા દેશનું બહુ લોહી પીવે છે ને. એટલે મેં કીધું હા. મને કે એટલે હું રેડિયો ચાલુ રાખીને એટલે પાકિસ્તાન જ સાંભળું છું કે પાવર તો એનો મળે ને. કઈ રીતે ગુણાકાર કર્યું સમજણું નહીં મને. હવે એ કે પાવર તો એનો વારે મરી ગયા, પાવર તારો બળે એમાં પાકિસ્તાન શું લેવા દેવા. હમણાં મને કહીએ સાંઈરામ જો સરકાર મારું માનતું નથી, બાકી જો આ સરકાર મારું માને ને તો કાશ્મીરનો પ્રશ્ન સોલ્વ થઈ જાય.
એટલે મેં કીધું કઈ રીતે? મને કે કાશ્મીરનો પ્રશ્ન સોલ્વ થઈ જાય, પાકિસ્તાન ને કાશ્મીર જોઈશે ને આપી દો. મેં કીધું મરી જાવ તારે આપી દેવાની વાત કરો જેના હટુ. અરે મને કે કાશ્મીર ને પાકિસ્તાન ને કાશ્મીર આપી દો અને હારે સ્કીમમાં બિહાર આપો. જોવો જમાવટ કે 15 દિન માં ઓલા કરાચી દેવા આવે આ રાખો. અમારે મત જોતું. એટલે વાત કરવાની એ છે કે દારૂ પીધા પછી અમારે કહું છે ને, એક જણો ગયો કંદોરી દુકાને, કંદોરી દુકાને જઈને કે સૌથી ગરમ શું છે? તો કે સૌથી ગરમ જલેબી થાય. તો કે નહીં, ઈથી ગરમ શું છે? તો કે ઈથી ગરમ ગાંઠિયા થાય. તો કે એમ નહીં, ઈથી ગરમ શું છે? તો કે ઈથી ગરમા ગરમ તો પેંડા થાય છે. તો કે એમ નહીં યાર, ઈથી ગરમ શું છે? તો ઓલા કંદોરીને મગજ ગયો, અંદરથી કોલસો ગરમા ગરમ લેતા એવા. આ વાત કરવાની કે આલે આ ઈથી ગરમ આ છે. તો આ ભડના દીકરાએ ખિસ્સામાંથી બીડી કાઢીને હળગાવી લીધી. હમણાં હું રાજકોટના રેલવે સ્ટેશન માટે ઉભો હતો, સુરત ડાયરામાં જાઉં હતું, અને એમાં એક બેન ઉભેલા અને છોકરું લઈને આવ્યા. હવે જે સ્ટેશન માસ્ટર હતો એની બિચારાની જીભ જલાતી હતી, એટલે ઓલા બેને આવીને પૂછ્યું કે હે સાહેબ, સુરત જવાની ટ્રેન કેટલા વાગે આવશે? એટલે ઓલાની જીભ જલાય. એટલે ઓલો એમ કે 5 વાગે. એટલે બધાએ અમે દાંત કાઢી અને મેં કહ્યું આ બિચારાની જીભ જલાય છે, 15 મિનિટ થઈ. વળી ઓલા બેન આવે, હે સાહેબ, સુરત જવાની ટ્રેન કેટલા વાગે આવશે? ઓલો કે 5 વાગે. 2-3 વખત જીભ લણે. ત્રીજી વખત ઓલા બેન આવ્યા કે હે સાહેબ, સુરત જવાની ટ્રેન કેટલા વાગે આવશે? એટલે મારાથી ન રહેવાનું. મેં કીધું બેન, આ માસ્તરની બિચારાની જીભ જલાય છે અને તમે મને મારે સુરત જવું છું, હું કામ કારણ વગરનું પૂછો છો? મને કે સાહેબ, એમાં એવું છે ને કે 5 વાગે ટ્રેન આવવાની છે, નહીં તો મને ખબર છે. તો હું કામ પૂછો છું? મને કે આ સાહેબ બોલે છે ને તો મારો છોકરો છાનો રહી જાય. 5000 ના પગારદાર નો કેવો કથોરો ઉપયોગ કરે પબ્લિક. હા, કેવો કથોરો ઈ કે. અને ગોંડલમાં હમણાં મારા એક મિત્રએ મને પૂછ્યું, મને કે સાંઈરામ, તમારું નામ સાંઈરામ એટલે સિંધી જેવું લાગે અને અટક દવે એટલે ભૂદેવ બ્રાહ્મણ છો, તો તમારી જાતિ કઈ? મેં કીધું જાતિ નર જાતિ. મિર્ગ્યા આવા વાહે પડી જાય. અરે મેં કીધું સાંઈ બાબાને માનું છું એટલે સાંઈરામ નામ છે. અમુક તો અમારી વાહે પડી જાય. મને કે સાંઈરામ, તમે કલાકાર છો, અરે ભૂદેવ છો, તો બીજા બધા મંત્રો તો બનાવતા હોય, તમાકુનો મંત્ર સંભળાવો. મેં કીધું તમાકુ? મને કે નહીં, તમાકુનો મંત્ર સંભળાવો. એટલે ગોંડલની ઉભી બજારે બેને તમાકુનો મંત્ર સંભળાવ્યો કે તમાલ પત્રમ હસ્તમ ગૃહિત્વા ચુનાર્પણમ અસ્તુ. તમાકુને બરાબર કરના મધ્ય ભાગમાં ધારણ કરવું. તમાલ પત્રમ હસ્તમ ગૃહિત્વા ચુનાર્પણમ અસ્તુ. ડાબા હાથથી ચૂનો લેવો, પછી અંગુઠાયામ ગુષ્ટમ ગુષ્ટમ ગુષ્ટમ, અંગુઠા વડે ગુષ્ટિ કરવી, ઓષ્ટમ વિશે પધરાવી દેવું. આ મંત્ર બોલીને તમે તમાકુ ખાઓ પછી જો તમને ટેસ આવે. મને કે એમ નહીં, તમાકુનો મંત્ર બનાવ્યો તો હવે સિગરેટનો બનાવો. વાહે પડી ગયો. એટલે મેં એને સિગરેટનો મંત્ર સંભળાવ્યો કે લંબમ લંબમ ગોલાકારમ, લંબમ લંબમ ગોલાકારમ શ્વેતવર્ણમ દ્વિમુખમ, લંબમ લંબમ ગોલાકારમ શ્વેતવર્ણમ દ્વિમુખમ, એક સિગરેટસ્ય શિવાર્પણમ અસ્તુ ત્રિજન્મ પાપસહારમ. અને પાકીટે હચોડા પાપ નાશમ. એક પાકીટ સિગરેટ નું પાઈ દો હા તો તમારા હાથ જન્મના પાપ વ્યા જાય. મને કે હવે તમે સિગરેટ નો મંત્ર બનાવ્યો, તમાકુનું બનાવ્યું, તો બીડીને ખોટું ન લાગે? લે મિર્ગી, મને કે બીડીને ખોટું લાગે ને, હવે બીડીનો બનાવો. એટલે મેં બીડીનો મંત્ર બનાવ્યો કે બીડી પત્રમ મુખમ ગૃહિત્વા અગ્નિ પ્રગટાભ્યામ અસ્તુ. બીડી પત્રમ મુખમ ગૃહિત્વા અગ્નિ પ્રગટાભ્યામ અસ્તુ ધુમાળસ્ય ગોટે ગોટમ કેન્સરસ્ય સમર્પયામિ. ધુમાડાના ગોઠે ગોટા કાઢીને કેન્સર સુધી વ્યા જાઓ. આ ઈ પણ એક દારૂડિયાના લગ્ન થયા, લગ્ન થયા પછી હાવ બેકાર, કાંઈ કામ કરે નહીં, 24 કલાક નશામાં ધૂત રહીએ. એટલે એકાદ મહિનો તો બાઈ બિચારી બહુ સંસ્કારી ઘરની હતી, એણે કીધું કે તમે કંઈક ધંધે ચડો, કંઈક કામે નોકરી કરો. એટલે ઓલો હારો ઠેકીને દાટી મારી કે તે મને જો કાંઈ કીધું તો હું આપઘાત કરીને મરી જઈશ. એટલે ઓલી બાઈને એમ કે ઠીક, ક્યાંક ખાચેને આપઘાત કરશે. એટલે કાંઈ ન બોલી. 4 મહિના કાઢ્યા, હવે તો કાંઈક ધંધે ચડો, તો કે તે મને કાંઈ કીધું તો હું આપઘાત કરીને મરી જઈશ. ઓલી બાઈ થતા થતા એ બિચારા આજુબાજુના ઘરના કામ કરીને વરહે કાઢી નાખ્યું. પછી એક દી કીધું કે હવે તો કંઈક નોકરી કરવા માંડો, તો કે તે કાંઈ કીધું તો હું આપઘાત કરીને મરી જઈશ. અને બાઈનો મગજ ગયો, તો મર કે. અને ઓલો અભાઈ ગયો હાથમાં દોયડું લઈને સામેના ઘરમાં વ્યો ગયો. ઓયડી ખાલી હતી. બાઈને એમ થયું ક્યાંક આ અભાઈ ગયો હાચે ને ગુજરી જાહે. પાડોશમાં ભેગા કર્યા કે તમારા ભાઈ અંદર જો આ મરવા ગયા છે, આપઘાત કરવા ગયા છે.
બે ત્રણ લોટકા માણા હે પાડોશમાંથી પાટું મારીને બાયણું તોડી નાખ્યું. બાયણું તોડી નાખ્યું ને ઓલો મરી ગયો, આમ બરાબર દોડ્યું, એ ઉપર પંખે લટકાડેલું અને અહીંયા ખંભે કમરે લટકાડીને ઊભો થયો. એટલે એકાદ ડાયા માણે સલાહ આપી, મરી ગયા, મરવું તું તો આ દોડ્યું ગળામાં ગળા ભાવ લેવાય, આ કમરે હોય. દારૂડિયો હળવેક દે કે પેલા ગળામાં જ બાંધતું હતું પણ મુંજારો થવા માંડ્યો ને એટલે ઉતારી લીધું. આને મોઘવારી નડે, આને નડે. હા, પણ એટલે અમારો કવિ લખે છે કે બહુગુણ વંતો લીમ લીમ કો કડવો કયો, ચૌદ વિદ્યા કો કવિ કવિ કો કંઠ નદીઓ. બહુગુણ વંતો લીમ લીમ કો કડવો કયો, ચૌદ વિદ્યા કો કવિ કવિ કો કંઠ નદીઓ. કંઠ વધુ કોયલ, કોયલ કો રૂપ નદીઓ, રૂપ વધુ મોર, મોર કો પાંવ નદીઓ, અને પાંવ વધુ પદમણી, તાકો વરવો વરદિયો. કવત અલરાજ ઓચરે વાલો મારો ઠેર ઠેર કા ભૂલ ગયો. જોજો મિત્રો, કુદરત છે ને બધાને બધું નથી આવતું, તુંડે તુંડે મતિ ભિન્ના. જોજો દરેક માણસ દોઢમણ ઘઉં જે લઈ શકે છે, એક બહુ સાચી હકીકત મારે તમારે સ્વીકારવી પડે કે દોઢમણ ઘઉં જે લઈ શકે છે ઈ મજૂર એ દોઢમણ ઘઉં ઉપાડી નથી શકતો, અને દોઢમણ ઘઉં જે ઉપાડી શકે છે ઈ દોઢમણ ઘઉં લઈ નથી. બહુગુણવંતો લીમ, લીમડો બહુ ગુણકારી છે પણ કુદરતે એને કડવો સર્જ્યો છે. બહુગુણવંતો લીમ, લીમ કો કડવો કયો. પછી ચૌદ વિદ્યા કો કવિ, કવિ છે એ લખે બહુ સારું. જોજો કોઈ પણ કવિ હોય ને લખે બહુ સારું, પણ પરમાત્મા એને કંઠનું આપ્યું હોય, એ કોઈક ભજનીક પાસે જાય ત્યારે એ સારું ગાય શકે, ત્યારે રજૂ થાય. અને કવિની વાત આવી ને એટલે વચ્ચે વાત કરી દઉં કે મેં હમણાં હું ગઝલ શાયરી લખું છું, બસમાં રાજકોટ આવતો હતો ને એક ભાઈને કીધું, મેં કીધું વડીલ હું કવિ છું, મને કે હું બેરો મૂંગો છું ડાયરેક્ટ, મને કે હું બેરો મૂંગો છું, મને રેવા દેજો. હા, એ માણસ કેવો કવિતાથી કંટાળી ગયો છે. એટલે કેવું પડે કે કવિતા કુદરત ને કેળવણી, મારા જીવનની મેળવણી. કવિતા કુદરત ને કેળવણી, મારા જીવનની મેળવણી. ને કવિ તો બહુ અદભુત કુદરતની દેન હોય, માં સરસ્વતીની દયા હોય તો સારું લખતા આવડે, સારું બોલતા આવડે. અને એવા એક કવિની વાત કરું ને કે આપણા 90 કરોડનું પબ્લિક છે ભારતમાં, 90 કરોડની ઓડિયન્સની વચ્ચે કેટલા બધા કવિઓ છે, એમાં કેટલાક કવિઓ આગળ પડતા છે, કેટલાક પાછળ પડતા છે, ટૂંકમાં 90 કરોડ પબ્લિક માટે વધુ પડતા છે, એટલા એટલા બધા કવિઓ છે. અને મારો એક દોસ્ત સારી એ શાયરી લખે, અને પાછી કેવી શાયરી ખબર છે કે મને મારું મોત નજદીક લાગે, તમે આવો તો મને ઠીક લાગે, મને મારું મોત નજદીક લાગે, તમે આવો તો મને ઠીક લાગે, તમારા બાપા આવે તો મને બીક લાગે, તમારા બાપા આવે તો મને બીક લાગે, જો પોલીસની જીપ આવે તો મારા સ્કૂટરની કીક લાગે. આવી શાયરી લખે. મેં કીધું આ આને શાયરી કહેવાય, મેં કીધું ભલામણા શાયરી કોને કહેવાય કે અમારી જાત કરતા પણ વધુ તું વાલી લાગે છે, તું ચાલી આવ વિના તારા અહીં બહુ ખાલી લાગે છે. અમારી જાત કરતા પણ વધુ તું વાલી લાગે છે, તું ચાલી આવ વિના તારા અહીં બહુ ખાલી લાગે છે. ધરા આખી ઠંડી ને ભીની ભીની બની ગઈ છે, ધરા આખી ઠંડી ને ભીની ભીની બની ગઈ છે, ફૂલો પર સ્પષ્ટ પગલા છે કે ઝાકળ ચાલી લાગે છે. અને પછી લખ્યું છે કે ફિદા થઈને તમારા પર ફરી મરવાની ઈચ્છા છે, ફિદા થઈને તમારા પર ફરી મરવાની ઈચ્છા છે, ફનાનો ફણગો ફૂટ્યો છે કે ફાગણ ફાલી લાગે છે, ફનાનો ફણગો ફૂટ્યો છે કે ફાગણ ફાલી લાગે છે. અને છેલ્લે લખ્યું છે કે વહે છે લોહીની ધારા અમારા હોઠથી કાયમ, વહે છે લોહીની ધારા અમારા હોઠથી કાયમ, પણ સાંઈનું સ્મિત એવું છે કે જગતને લાલી લાગે છે. આ શાયરી એ મરી ગયો એવી શાયરી મને સંભળાવે, હવે એની શાયરી સંભળાવું. અને એક બહુ સરસ મજાનું હમણાં લખી આવ્યું મને કે એક વેળા મેં આપને દઈ દીધેલું દિલ હજુ યાદ છે. મેં કીધું વાહ વાહ, આવું સરસ ઉપાડ કર્યું, પછી એવું લભુક દિન મૂકી દીધું. હા, એક વેળા આપને મેં દઈ દીધેલું દિલ હજુ યાદ છે, ને પછી ભરતો રહ્યો હું હોટલોના બિલ હજુ યાદ છે, ને પછી ભરતો રહ્યો હું હોટલોના બિલ હજુ યાદ છે. પ્રિયતમા તારા ચહેરા પર હતા ઘણા ખીલ હજુ યાદ છે, પ્રિયતમા તારા ચહેરા પર હતા ઘણા ખીલ હજુ યાદ છે, અને મારા ખર્ચે એના ઉપર તે ખૂબ ઘસી ક્લેરસીલ. સાયકલ અથડાવીને પછી સોરી કહેવાની સ્કિલ હજુ યાદ છે, સાયકલ હાથે કરીને ભટકણ આવે ને એની વાત છે, સાયકલ અથડાવીને પછી સોરી કહેવાની સ્કિલ હજુ યાદ છે, ને પછી ઊંચી એડીના સેન્ડલના એ હીલ હજુ યાદ છે. ધીમી નાખ્યો કોલેજમાં 3-4 છોકરા આવે, એક છોકરીની મશ્કરી કરી, એટલે છોકરીએ કીધું કે સેન્ડલ ખાવું છે, ઓલો કે ના ના મારે આજે ઉપવાસ છે. સેન્ડલ ખાવું તો ના મારે આજે ઉપવાસ છે. છોકરી બહુ તૈયારી કે આ ફરાળી બાટાનું છે, સેન્ડલ છે.
કુસુમ કોઈને પોગી શકાય એમ નથી. સાયકલ અથડાવીને પછી સોરી કહેવાની સ્કિલ હજુ યાદ છે, ને પછી ઊંચી એડી વાળા સેન્ડલના એ હીલ હજુ યાદ છે, એક જીદ ખાતર બીજાની થવામાં તે ન કરેલી ઢીલ હજુ યાદ છે, એક જીદ ખાતર બીજાની થવામાં ન કરેલી તે ઢીલ હજુ યાદ છે, ને મારી હયાતીમાં તે મારા પરણાવ્યા લીલ હજુ ને મારી હયાતીમાં તે મારા પરણાવ્યા લીલ હજુ યાદ છે, અને તારી પાછળ થઈ ગયા મારા કેટલા રસ્તા સીલ હજુ યાદ છે, તારી પાછળ થઈ ગયા મારા કેટલા રસ્તા સીલ હજુ યાદ છે, તોય જીવનભર મને સમજવામાં તું રહીતી નીલ હજુ યાદ છે. બહુ સાચી વાત છે મિત્રો, શાયરીની વાત નીકળી ને એક બહુ મજાનો શેર યાદ આવી ગયો કે રિંદો કી નજર મેં મૈખાના કાબે કે બરાબર હોતા હૈ, રિંદો કી નજર મેં મૈખાના કાબે કે બરાબર હોતા હૈ, ઓર માશૂક કી ગલી કા હર ફેરા એક હજ કે બરાબર હોતા હૈ. પણ આ કવિની વાત નીકળી છે, આપણે તો ત્યાં હતા કે કવિને ભગવાન કંઠ આપે અને એને કંઠ ન હોય, કવિ લખે બહુ સારું, બહુગુણવંતો લીમ લીમ કો કડવો કયો ચૌદ વિદ્યા કો કવિ કવિ કો કંઠ નદીઓ, કંઠ વધુ કોયલ, કોયલ કો રૂપ કોયલને જોજો, કંઠ બહુ સારો આપ્યો હોય બપોરના ટાણે, લતા મંગેશકર જેવા કોઈ સ્વર કિન્નરીના અવાજ સાંભળીએ, ગીત સાંભળીએ તારે એમ થાય કે આહા કેવું કોયલ જેવું ગાય, કોયલને સાંભળી તો એમ ન કહેવાય કે લતા મંગેશકર જેવું ગાય, સમજીને કહેવાય એમ હા. એટલે જોજો કોયલને છે ને રૂપ નથી આપ્યું ભગવાને, પછી એથી આગળ વધો તો રૂપ પરમાત્માએ કોને આપ્યું, તો રૂપ મોરને આપ્યું, મોર જેવું જગતમાં કોઈનું રૂપ નથી, તો મોરના પગ હારા ન હોય, મોર કો પાંવ ન દિયો, મોરના પગ હારા ન હોય, પછી કવિ કે પગ કોને હારા આપ્યા, તો કે પગ વધુ પદમણી, પદમણી સ્ત્રીઓને પગ પરમાત્માએ હારા આપ્યા, તો એના વર પાછા દારૂડિયા હોય, બે કોથળી નાખીને બેઠા હોય. આખો દી કોઈ બોલે એટલે કહેતા હોય કે ટીચિંગ ટીચિંગ યુ આર ટીચિંગ, આઈ એમ તો બસ દારૂ ટીચિંગ, ગમે તે પૂછો એટલે મોજમાં જોઈએ આપણે, ટીચિંગ ટીચિંગ યુ આર ટીચિંગ, આઈ એમ તો બસ દારૂ ટીચિંગ, આખું ગામ કરે છે મીટિંગ મીટિંગ, કરવા મારું પીટિંગ પીટિંગ, તોય ભાઈડો ઊભો ઊભો એકલો એકલો દારૂ ટીચિંગ, મસ્તીમાં જોઈએ હા. પણ અમારા ઘરની બાજુમાં ગોંડલમાં એક દાજી ભગત રહીએ છીએ, જોજો આ વ્યસનની વાત નીકળી છે, એટલે એ દાજી ભગત 24 કલાક નશામાં રહેનારો, આમ એકલો માણા, હવે એને બોલવામાં કાંઈ પણ બોલે એટલે ત્રણ વાત ભેગી આવે, એક તો આંખે આંખું, બીજું એમને એમ, અને ત્રીજું 100-100%, કાંઈ પણ બોલે એટલે એમ આવે આંખે આંખું એમને એમ 100-100%, એની એકેય વાત અડધી ન હોય, એની એકેય વાત 0.5%માં 100% નહીં હોય એમ, એટલે દારૂ નશામાં આવી જાય પછી એવી મજાની વાતો કરે ક્યારે, અને અમે ઘણી વાર ભજનમાં આમ ડાયરામાં જાય એટલે ક્યાં જે એવા સાંઈરામ આખે આખા એમને 100-100%, આખા જ ગયા હોય ને અડધા જાય ના, અડધા થોડા રહ્યા હોય બાકી, પણ દરેક વાતમાં એમ કહે, મેં કીધું ભાઈ આ ગામમાં ભજન હતા જે એવા, હા હા ભજન કરવું આખે આખું એમને 100-100%, વોટ બોટ ચડાવીને જ બોલે, મેં કીધું બરાબર છે બાપુ ભજન તો કરવું જોઈએ ને, કે ભજન કરવું નામ લેજો બરાબર પરમાત્માનું આખે આખું એમને 100-100%, મને કદાચ 16 ભાવમાં જશો કળજુગમાં આખે આખું એમને 100-100%. એટલે હું ઘણી વાર કહું કે ભગત બાપા પણ શું હમણાં નવા જૂની કયો, અમે બેહવા જાય 4-5 મિત્રો, કારણ કે આ કલાકારો આ અમારું લોક જીવનમાંથી લોક સાહિત્યને હાંસી મળતું હોય, એટલે અમે કઈ શું હમણાં નવા જૂની કયો, એટલે એ કે અટલ બિહારી વાજપેયીને પત્ર લીખો જા ક્યાંક હોય એમને 100-100%, અડધો લીખો હોય તો પોગઈ છે ને, એ શું લખ્યું કે નર્મદા કેનાલનું પાણી ગોંડલને આપી દે ક્યાંક હોય, તો શું થયું એ બસ વિરમગામ સુધી તો કેનાલ આવી ગઈ છે, હવે બે પાવડાથી ખોદીને આપણે ગોંડલ ગીતનગર સુધી લાવવાની જા કે એમને 100-100%. પછી બીજું શું નવાજી મને કહે કેશુભાઈ પટેલને પત્ર લખ્યો કે એમને 100-100%. શું કેશુભાઈને શું લખ્યું કે આ નદી ઉપર આજકાલ કચરો બહુ પડે જા કે એમને 100-100%. એટલે મેં લખ્યું છે એક આઈડિયો આપ્યો છે, જબરજસ્ત આઈડિયો આપ્યો છે ક્યાંક એમને 100-100%, કે બધી નદીઓ ઉપર સ્લેબ ભરી લ્યો ક્યાંક, ચેકડેમ માટે જેટલો ખર્ચો કર્યો છે એ બધા ચેકડેમ ને ઉપરથી સ્લેબ ભરી દો એટલે કચરો ન પડે ક્યાંક એમને. ચા પીવા જાય હવારના પોરમાં, મેં કીધું બીજી કઈ નવા જૂની, મને કે સચિનનો ફોન આવ્યો હતો સચિન તેંડુલકર નો ક્યાંક એમને 100-100%. મને કીધું ભગત બાપુ ક્યાં છો આ ક્યાંક એમને દેખાતા જ નથી આ ક્યાંક એમને 100-100%.
એટલે મેં કીધું શું તને તકલીફ શું છે? મને કે કમર નો દુખાવો છે ને ટીમ ને ભારત ને તમારી જરૂર છે કઈક એમને સચિન આને બોલાવે. એટલે મેં તો તમે શું વિચાર્યું કે બસ બેટ દોડો પેડ સાથે કમ્પ્લીટ તૈયાર કબાટમાં રાખ્યા છે કઈક એમને શું. જેવો સચિન નો ફોન આવે કે ભગત બાપુ સીધા ગોંડલ થી દિલ્હી પહોંચવાના કઈક એમને સોય છે. દરેક વાતમાં આ બધી વાત આવે. હા હવારના પોરમાં ક્યાંય ગાંઠિયા ખાવા જાય કે ભીખા ગાંઠિયા દઈએ આ ક્યાંક એમને સોય છે. એટલે કે બાપુ આખા કેમ દેવા, અડધા કરવા પડે ને મારે? તો કે એક ચા દઈએ આ ક્યાંક એમને સોય છે. અડધી માગે ને પછી આખી ગયો ઓલો કડે ચડ્યો. હા અને પછી અમારી પાસે બે મને કે સાંઈરામ ભજન સંભળાવો, પપ તરું પ્રકાશ આ ક્યાંક જડેજા ધર્મ તરું સંભાળ આ ક્યાંક એમને સોય છે. એટલી ને બુડવા નહીં દેવા ક્યાંક એમને સોય છે. અમે ભજન સંભળાવી પછી બધી વાત થઈ જાય. અને એક જોરદાર હમણાં પ્રસંગ બનેલો મને કે સુડી આપો આ ક્યાંક એમને સોય છે ટકા. સુડી અડધી દો તમારે કામે શું લાગે એ કીધું. હે પણ એટલે આગળ વયના ને એમાં એક દી રાત્રે બેઠા હતા ને એ ચટણી ગોતતા હતા, થેપલા પીડ્યા છે પણ કે બેન ને ક્યાંક ચટણીનો વાટકો આગો મૂકી દીધો છે આ ક્યાંક એમને સોય છે ટકા. મેં કીધું જુઓ ને ભગત બાપા અહીં ક્યાંક પીડ્યો હશે. એટલે ઘણી વાર ગોઈ તો પછી ઓહો ગોદરેજ ના કબાટ ઉપર ચડાવી દીધું છે આ ક્યાંક એમને સોય છે. વાટકો ઉતાર્યો, ઉતારીને પછી એકાદ બટકું ખાધું, ખાઈને પછી કે ચટણી જમતી નથી આ ક્યાંક એમને સોય છે. એટલે મેં કીધું મોળી લાગે છે મને કે. હા મેં કીધું આ વખતે મરચાના વાવેતર મોળા જ છે કીધું બાપ. એટલે કે એમ નહીં પણ શું કરું, લીંબુ નીચોવું, એક લીંબુ નીચોવું. મને કે હજી જમાવટ નથી થતી આ ક્યાંક એમને સોય છે. દોઢ લીંબુ નીચોવ્યું, હા લીંબુ નીચોવીને પાછા થેપલા ને ભડકો બોલાવી નાખ્યો. પછી હું તો ઘરે આવી ગયો, બીજે દી હવારના પોરમાં ઉઠ્યા ને હું નીકળતો હતો. મને કે એ સાંઈરામ ઉભા રહ્યો આખે આખે એમને સોય સો ટકા. આખા જ ઉભા રહેવાય ને, અડધા કઈ રીતે ઉભા રહેવાય? મને બીજું શું થયું? મને કે કાલ રાતે એક જબરજસ્ત ઘટના બની ગઈ આખે આખે એમને સોય સો ટકા. શું થયું? મને કે કાલ રાતે આપણે જે ચટણી ન ખાધી આખે આખે એમને સોય સો ટકા. મેં કીધું હા, મને કે એ ચટણી હતી જ નહીં આખે આખે એમને. મેં કીધું તો શું હતું? મને કે એ બેબી બેન નો મહેંદી મૂકવાનો વાટકો હતો આખે. મહેંદી નો વાટકો દાબી ગયો આખે. મને કે જો આ મહેંદી તો વાવી માળું એને એનો રંગ ગયો ગુજરાત, આ હોઠ બધા લાલ ગુમ થઈ ગયા આખે કઈ. વ્યસન એ તો માણાને હેરાન કરી દીધા. એટલા માટે કદાચ લખવું પડે કે દારૂ કાયમ દુઃખ દેનારો. હે દારૂ કાયમ દુઃખ દેનારો ને બે ઘડીની મોજ, એ મોજ લેવામાં કંઈક મરાણા ને કજિયા થાતા રોજ. દારૂ કાયમ દુઃખ દેનારો અને બે ઘડીની મોજ, એ મોજ લેવામાં કંઈક મરાણા ને કજિયા થાતા રોજ. દારૂ મૂકી દૂધડા પીજો અને દુનિયાને દુઃખ ન દેજો. દારૂ મૂકી દૂધડા પીજો અને તમે દુનિયાને દુઃખ ન દેજો. બહુ સાચી વાત મિત્રો, વ્યસને માણસને હેરાન કરી દીધો છે. ને એટલા માટે કદાચ આ હાસ્યરસની સાથે એ વાત મારે તમને એ કરવી છે કે એક એક ઘર આ જોજો સરકાર એટલે આમ તો નશામંદી માટે ખર્ચો નથી કરતા, વ્યસન મુક્તિ માટે ખર્ચો નથી કરતા. બહુ સમજીને વિચારે છે, કારણ કે આ એક એક વાતની જાગૃતિ જો હવે મારા ને તમારા દેશમાં, મારા ને તમારા વર્તનની માલિકો નહીં આવે તો એ દૂર, એ દેશ એ વાત દૂર નથી. અમે તો કાયમ એક વાત કહેતા આવ્યા છીએ ડાયરામાં કે હિન્દુસ્તાન છે, અમેરિકા હોય, લંડન હોય, કદાચ ત્યાં ભૌતિક સુવિધાઓ ગમે એટલી વધારે હોય પણ એ બધા દેશો છે ને મિત્રો, એ બધા દ્રાક્ષના દેશ છે. જોજો શબ્દમાંથી ધ્યાન દેજો કે અમેરિકાની અંદર એ હગો બાપ એના દીકરાને એમ કે કાલે બેટા જરીક બે પેક બનાવ્યું, એક તારા માટે ને એક મારા માટે. એટલે ફોરેન કન્ટ્રીઝ છે એ બધા દ્રાક્ષના દેશો છે અને બા હિન્દુસ્તાન છે એ રુદ્રાક્ષનો દેશ છે. હિન્દુસ્તાન રુદ્રાક્ષનો દેશ છે અને એટલા માટે આ બાપ એમ કે દીકરાને બેટા ગળામાં રુદ્રાક્ષનો પારો પહેરતો જાય. કહેવાનો અર્થ કે ઓલા દ્રાક્ષના દેશો છે અને આ રુદ્રાક્ષના દેશો છે ને એટલા માટે મારે કહેવું પડે કે ઈ ન સમજોગે તો મિટ જાઓગે હિન્દુસ્તાન વાલો, ન સમજોગે તો મિટ જાઓગે હિન્દુસ્તાન વાલો. તુમ્હારી દાસ્તા તક ન હોગી દાસ્તાનો મેં, તમારી દાસ્તા તક ન હોગી દાસ્તાનો મેં. એટલે કેવું પડે છે કે એક આપણી ધરતીની જો એક એક સાહિત્યની વાત હોય, હે એક એક લોકવાર્તા લ્યો, એક ભજન લ્યો, એક દુહો લ્યો, જીવનના મરમની વાત મને તમને કરી જાહે અને એના માટે લખવું પડે કે અભી સાજે દિલ મેં ફસાને બહોત હૈ, અભી જિંદગી જીને કે બહાને બહોત હૈ. અભી સાજે દિલ મેં ફસાને બહોત હૈ, અભી જિંદગી જીને કે બહાને બહોત હૈ. અરે ગાયરો કી દહલીજ પે ભીખ ન માંગો યારો, અભી અપને ઘર મેં ખજાને બહોત હૈ. ગરો કી દહલીજ પે ભીખ ન માંગો યારો, અભી અપને ઘર મેં ખજાને બહોત હૈ.
પણ નકોને જીવ પ્યારો હોય મને પણ જીવ પ્યારો છે, પરંતુ જીવથી પ્યારો મને સિદ્ધાંત મારો છે. નકોને જીવ પ્યારો હોય મને પણ જીવ પ્યારો છે, પરંતુ જીવથી પ્યારો મને સિદ્ધાંત મારો છે. સુખી કયો તો સુખી છે, દુખી કયો તો દુખી છે, દિવસ આઝાદીના છે પણ ગુલામીથી પનારો છે. દિવસ આઝાદીના છે પણ ગુલામીથી પનારો છે. સુધરતા જાય છે લોકો, બગડતી જાય છે દુનિયા. સુધરતા જાય છે લોકો અને બગડતી જાય છે દુનિયા. ખબર પડતી નથી આ કે સડો છે કે સુધારો છે. જમાનો જેમ જેમ બદલાતો જાય છે એમ બધું બદલાતું જાય છે. અને સૌથી વધારે વધારે હાસ્યરો અમને બહેનો પાસેથી મળી જાય. જોજો પેલા બહેનો કોઈ છે ને છીક ખાતા ને પેલા જમાનામાં, તો કેમ માતાજીનું નામ બોલતા. છીક ખાય એટલે કઈ રીતે? અક છી જય અંબે માં, આમ છીક ખાવાથી અક છી જય ખોડિયાર માં, આવી છીક પેલા ખાતા. હવે અટાણે લેટેસ્ટ છીક સંભળાવું તમને. અટાણે જમાનો બદલાતો ગયો એમ છીકું બદલાતી ગઈ. અટાણની છીક એવી હોય, અક છી એક્સક્યુઝ મી પ્લીઝ. જમાનો બદલાણો છે. એક સૌથી વધારે છીક માંથી અસર પડી, બીજી સંગીત માંથી અસર પડી. પેલા સંગીત એટલું સારા, ગીતો એટલા સારા આવતા, હવે ગીતો ખરાબ થઈ ગયા. એથી આગળ વધીને વાત કરું કે છીક ઉપર અને બીજી કોઈ જો સૌથી વધારે વધારે અસર પડી હોય તો ચાંદલા માંથી. હવે જોજો ચાંદલો એટલે સુહાગની નિશાની કહેવાય. બેનો છે પેલા ચાંદલો કરતા, પેલા છે ને કંકુનો ગોળ ઘૂંટીને ચાંદલો કરવામાં આવતો, અને હવે કંકુનો ગોળ રૂપિયા જેવડો ચાંદલો થતો. અને હું ગોંડલના શાક માર્કેટમાં રોજ શાક લેવા જાઉં તો એક બેન રૂપિયા જેવડો ચાંદલો કરે, ગુજરાતી સાડી પહેરે અને કંકુનો ચાંદલો કરેલ, મને એમ થાય કે વાહ વાહ, હજી આપણા ગોંડલમાં સંસ્કૃતિ જીવે છે. અને એમાં એક દી બેને આઠાના જેવડો ચાંદલો કર્યો. તે મેં પૂછ્યું, ઓળી બેન મેં કીધું કેમ આઠાના જેવડો ચાંદલો કર્યો છે? તે બેન મને કે તમારે ભાઈની તબિયત ક્યાં હમણાં હારી રહી છે, એટલે ચાંદલાનું કદ નાનું થઈ ગયું. ત્રીજે દી બેન પાવલી જેવડો ચાંદલો કરીને આવ્યા. મેં કીધું બેન કેમ શું થયું? મને કે તમારે ભાઈને ગોંધિયા હોસ્પિટલમાં દાખલ કર્યા છે. પછી તો મને ને શાકવાળા ને બે ને ઇંતજાર હતો કે શું થયું આ ભાઈનું. ચોથે દી બેન ટીલકી કરીને આવ્યા. મેં પૂછ્યું, મેં કીધું કેમ બેન કેમ છે? મને કે તમારે ભાઈ હવે હવાર ખાન છે. પછી પંદરક દી લગી બેન દેખાણા નહીં, એટલે અમને એમ થઈ ગયું કે કદાચ ભાઈ ગુજરી ગયા છે. પંદર દિવસ થયા ને વળી પાછા બેન મોટો બધો રૂપિયા જેવડો ચાંદલો કરીને ઠેલી ઉલાડતા ઉલાડતા શાક માર્કેટમાં નીકળ્યા. મેં વળી પૂછ્યું, લે બેન કેમ મારા ભાઈને સારું થઈ ગયું? તે બેન મને કે ના રે ના ભાઈ, તમારે ઈ ભાઈ છે ને બહુ હાજા મંદા રહેતા હતા ને એટલે બદલાવી નાખ્યા. અને કેમ પોગ્યું? એટલે વાત કહું છું ને, આ ચાંદલા ઉપર સૌથી વધારે અસર પડી છે. પેલા રૂપિયા જેવડો ચાંદલો થતો, કંકુનો ચાંદલો થતો, હવે તો નાગણી જેવાન, ત્રિશુલ જેવાન, સુહાગના તો 18 એ વાંકા. અને હવે જોજો ચાંદલા એવા નીકળ્યા છે, આગળ પ્લાસ્ટિક ને વાહે ગુંદર, એકવાર ચોટે બીજી વાર ગેરંટી નહીં, કોઈ ગેરંટી નો આવે આ. અને પેલા બરાબર ત્રીજું નેત્ર આવે ને કપાળમાં, ત્યાં સુહાગ ને ચોટાડવામાં આવતો ચાંદલો, ત્યાં બેનો કરતા. અને હવે ખસતો 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 નેણ વચાર લઈ લીધો, મારો રોયો બહુ બગડી ગયો. ધ્યાનમાં રાખે તમે જોજો. આ ઈથી આગળ વધીને વાત કરું તો ચાંદલો છે પેલા ગોળ જ થતો, હવે વાંકા ચૂકા, સુહાગના તો 18 વાંકા. ઈથી આગળ વધીને વાત કરું તો પેલા જે કંકુનો ચાંદલો કરતા, હવે તો એકાદ નોવેલ્ટી સ્ટોરે જઈને ઉભા રહ્યો એટલે 2 રૂપિયાના પડીકામાં 6 મારા તમારા જેવા છોટાડ્યા હોય. કળજુગમાં સુહાગના તો ભાવ ખાડી ગયા. અને આમ કે બેન કે સુહાગ અમારું ત્રીજું નેત્ર કહેવાય, હા અમારે જીવન કહેવાય. અને આમ તમે જોવો તો સુહાગ કોક દી ફ્રીજમાં ચોટ્યો હોય, કોક દી સુહાગ સેટીને પાયે રખડતો હોય, કોક દી સુહાગ બાથરૂમમાં ઠંડે પાણીએ નાય, સુહાગને આ સુહાગને શરદી ન થઈ જાય, કાંઈ ચિંતા નહીં. એટલે આ ફેશન વાહે બધી હેરાન ગતિ છે. અને શેથો પેલા પૂરતા, પેલા શેથો પૂરતા જોજો. અને હવે તો શેથા નીલમ કટ ને આ બધી કટુ નીકળી છે, તો શેથા માં તો નો વેકન્સી, શેથા માટે જગ્યા નથી. નવી પરણેલી વહુ હોય તો એકાદ આમ બરાબર તિલક કર્યું હોય ડાકુ ઘસીના એવું ઠબકાર્યું હોય, અને એમાં વળી 3 શેથા પડ્યા હોય, એકમાં સિંદૂર પીર્યું હોય ને 2 ખાલી, કોના માટે? બહુ હેરાન કરતી હતી. જેમ જેમ માણસ સુધરતો જાય છે ને એમ હું તો કહું છું આખી દુનિયા બગડતી જાય છે. ને બહેનોમાં જોજો સૌથી વધારે વધારે વાતો અમને બહેનો પાસેથી મળી જાય. મારી બાજુમાં એક બેન બે છે, મને કારગિલનું યુદ્ધ ચાલતું હતું, મને કે સાંઈરામ ભારતની ઇન્ડિયાની લડાઈ ફાટી નીકળી છે, ભારતની ને ઇન્ડિયાની લડાઈ ફાટી નીકળી છે, હવે હિન્દુસ્તાન વચમાં ન પડે સારું. હા, અને તમે 4-5 બાયું બેઠી હોય ને વાતો કરતી હોય કોઈ દી સાંભળજો, જાગરણ હોય ને તે દી બારી ઉઘાડી મૂકીને ત્યાં ખાલી તમારે બેસી જવું,
બે બાયુ કેવી વાતો કરતો ખબર છે, એલી એ નામાં તારો વર જેલમાં છૂટી ગયો. એટલે બીજી શું કે ખબર છે, આવર હે બહુ વહેલો છૂટી ગયો કા, આ પરમેનન્ટ હોય દર વર્ષે રેશન કાર્ડની જેમ જતો હોય આ. ત્રીજી બાઈ સાંભળવા જેવું કે એ કે અરે બાઈ એનો ક્યાં ક્યાંય ટાંટીઓ જ ટકે, જેલમાં ટાંટિયા ટકાવવાની જગ્યા છે કે તો આખી જિંદગી રહ્યા. વાત કહું છું ને, અને બેનો જોજો ગમે ત્યારે એક બેન બીજા બેનને મળશે ને આખી રાત વાતો કરશે તો એ પછી છૂટા પડશે ને ત્યારે હું કહે છે ખબર છે, હે આજે આપણે બહુ હતી કેટલી બધી વાતો કરી કાં, આજે આપણે શેની શેની વાતો કરી, એને એ યાદ ન હોય કે આપણે કેટલા બધા વિષયો આવરી લીધા હોય ને. અને કોઈ બાઈ એક બીજી બાઈને મળશે ને એટલે પહેલો સવાલ એ જ કરશે, સવારે મળી હોય લે તું તો હાવ દેખાતી જ નથી, તું જો પહેલો સવાલ આ કરશે, વળી સાંજે મળે કે લે તું તો હાવ દેખાતી જ નથી, સવારે મળી હું એનું ભૂત હતું, હવે આ ક્યાં દેખાતું નહીં, એની વાહે ઉભા છે બીજા ત્રણ દેખાતા નથી. અને એક અમારે શેરીમાં મોટા એક જાડા બધા એવા બેન જે છે એ સવારના પૂરમાં જતા હતા, વાહે એની વાહે બીજા બે ત્રણ છોકરા હેલે જતા હતા, એટલે બેને કીધું કે એ છોકરા મારી વાહે વાહે હું કામ હાલ્યા આવો છો, તે બેન છોકરાવે હળવેક દઈને કીધું કે બેન અમે વાહે વાહે ક્યાં આવી છે, અમે તો છાંય છાંય આવ્યા. છોકરાને છાંયા થવા મીડ્યા અમુક અમુક માણસો તો આ. પણ ફોરેનથી એક ભાઈ આવ્યો, પ્લેનમાંથી ઉતર્યો અને એને પોતાની પત્નીને કમળનું ફૂલ આપ્યું, કમળનું ફૂલ આપ્યું એટલે એની પત્નીએ ફૂડું ફેરવીને એક ઝાપટ માર્યું. એટલે તો વિચાર કરવા માંડ્યો, અરે યાર હું તને એ કે આ પ્રેમથી કમળનું ફૂલ આપું છું અને તું મને ઝાપટ કા મારસ. તે પત્ની હળવેક દઈને કે હું ઝાપટ નથી મારતી, તમે મને ભાજપની નિશાની આપી, મેં તમને કોંગ્રેસની આપી. પણ આ નિશાનીમાં રોળવી લઈએ, આને મોંઘવારી નડે આને નડે. એક બેને એક વાર હમણાં ડોક્ટરને ફોન કર્યો, ડોક્ટર સાહેબ તમે જલ્દી ઘરે આવી જાઓ, તો કા, તો કે મારા પતિદેવ ઉંદર જમી ગયા. બેન ઉંદર તો કે હા હા બપોરે હુતાતા મોઢું ઉગાડું ગયું, ખબર નહોતી અંદર ઉંદર બી યોગ્ય. ડોક્ટરે જવાબ આપ્યો કે એક કામ કરો બેન, મને દવાખાનેથી તમારી ઘરે પહોંચતા 15 મિનિટ થશે, 15 મિનિટમાં તમે મોઢા આગળ ઉંદરનું પાંજરું રાખીને બેહો પાંજરું. તો કે કદાચ ઉંદરને મોજ આવે ને બહાર આવતો રહીએ. ડોક્ટર એવા હે બધા 15-20 મિનિટ થઈ ડોક્ટર ઘરે આવ્યા, ડોક્ટર ઘરે આવ્યા બેન દૂધની તપેલી લઈને બેઠા હતા, મોઢા આગળ દૂધની તપેલી. ઓલો કે બેન મેં તમને પાંજરું રાખવાનું કીધું હતું, તમે આ તપેલી લઈને કાં બેઠા કે ભાઈ એમાં એવું થયું ને તમે કીધું ને પછી મેં પાંજરું રાખ્યું તો એમાં ઉંદર તો આવી ગયો. તો કે હજી તમારા ભાઈની શંકા છે કે અંદર મીંદડી ગઈ છે. ડોક્ટર ભાગ્યો અહીંયાથી. પણ સાહેબ તમે જાઓ છો ક્યાં, તો કે હું રોટલો લેતો આવું. કા એટલે બેન કે કા રોટલો હું કામ લેવા જાઉં છું, તો કે કદાચ કૂતરો હશે. આ તો નિર્દોષ મનોરંજન દેવાની વાત છે, બાકી આ અંદર કઈ મીંદડા ને કૂતરા વ્યાજે ત્યાં લગી ખબર ન હોય. પણ મારે પાડોશમાં એક બેન રહેવા આવ્યા છે, મને કે સાંઈરામ મેં કહ્યું તમારું નામ શું બેન, મને કે મારું નામ ચંપા, મેં કહ્યું સરસ. પછી એના ઘરનું ઇન્ટ્રોડ્યુસ કરો, ઇન્ટ્રોડક્શન મને આપતા હતા, મને કે જો આ મારી પહેલી દીકરી ચમેલી, મેં કીધું વાહ. મને કે આ મારી બીજી દીકરી સૂર્યમુખી, મેં કીધું વાહ. મને કે આ મારો ત્રીજો દીકરો ગુલાબ, વાહ. એટલે મેં કીધું આ તો એક દીકરી ચમેલી, બીજી સૂર્યમુખી, ત્રીજી ગુલાબ અને તમારું નામ ચંપા. આ તો મેં કીધું બાગ છે, મેં કીધું બાગનો માળી ક્યાં, માળી ક્યાં ગયો, મને ક્યાં આવ્યો એનો બાપ તુરો. બાપની તો હું કરીશ હો, આ કળયુગમાં કહું છું ને કે તાન કે સીના ચલે હસીના ફેશન કી બલિહારી, તાન કે સીના ચલે હસીના ફેશન કી બલિહારી, પુરુષ બિચારે પીછે રહે ગયે આગે બઢ ગઈ નારી, પુરુષ બિચારે પીછે રહે ગયે પર આગે બઢ ગઈ નારી, પૂછા જો ઓર તો છે કે આપકા યે પરદા કિધર ગયા, પૂછા જો ઓર તો છે કે આપકા યે પરદા કિધર ગયા, ઔરતોને ધીરે સે જવાબ દિયા કે અકલ્પે મર્દો કી પડ ગયા, અકલ્પે મર્દો કી પડ ગયા. હા એક બેન હમણાં મારે પાડો મને પૂછવા આવ્યા, મને કે સાંઈરામ તમે કલાકાર છો અને હું મારા દીકરાનું નામ રાખવા માટે મૂંઝાણી છું. મેં કીધું કા, મને કે જો મારે 4 દીકરા છે ને 4ના નામ તો મેં ગોતી રાખ્યા છે, હવે મને એના જેવું 5મું નામ મળતું નથી. મેં કીધું શું શું નામ રાખ્યા છે, મને કે મારા પેલા બાબાનું નામ મેં રાખ્યું ચિત્તરંજન, મેં કીધું બરાબર, બીજાનું નામ રાખ્યું શતરંજન,
એટલે પછી મેં કીધું સરસ, મન કે ત્રીજાનું નામ રાખ્યું પ્રેમરંજન, મેં કીધું વાહ, ચોથાનું, મન કે ચોથાનું નામ રાખ્યું મનોરંજન, મન કે હવે પાંચમાનું નામ કયો, મેં કીધું દંતમંજન. એ ગયો પૂછ્યું જ નહીં પછી મને કઈ. હું ના, મારો ભાઈ નાનો હરી છે, એને મને પૂછ્યું, મને કે ભાઈ બિલ્ડિંગ એટલે શું તને ખબર પડે? મેં કીધું બિલ્ડિંગ એટલે મોટી ઈમારત. મને કે એમ નહીં, બિલ્ડિંગ કેવી રીતે બંધાય? મેં કીધું કેવું, ઈંટ ઉપરથી બંધાય કે બેલા ઉપરથી બંધાય? મને કે નહીં, જાજા બિલમાં ડિંગ કરવાથી બંધાય, જાજા બિલમાં ડિંગ કરવાથી બિલ્ડિંગ. એ ક્યાંક ક્યાંકથી ગોતી આવે. હા, પણ હમણાં મને એક ભાઈ પૂછવા આવ્યા, મને કે મારી શેરીની અંદર એક સામે અમારે મેજિસ્ટ્રેટ રહે છે, તો મેજિસ્ટ્રેટ સાહેબના મિસિસ બહુ ભણેલા, અને એમાં અમારે મારો જે દૂધવાળો આવે એ ભરવાડ, અને એ પૂછ્યું, એને ઓલા બેન રોજ અંગ્રેજી બોલે કંઈકનું કંઈક, એટલે ભરવાડે એક મહિનો દૂધ આપ્યું પછી કે બેન હવે મને આજ પૈસા આપો ને. તો બેને ઓલે એમ કીધું કે હું આજ બિઝી છું, કાલે આવજો. એટલે ઓલો વી ગયો, ઓલાને અંગ્રેજી ટપવો પડે નહીં. બીજો દી થયો કે બેન પૈસા આપો ને, તો કે બિઝી છું કાલે આવજો. બે ત્રણ દી ઓલાને ગયા, ત્રણ ચાર દી પછી હું બ્રશ કરતો હતો ને, ઓલો રેડે રેડ થયો, એ કે હવે તમે બીજી હો તો પેલી ની કયોક મને આપો. તમે બીજી છો તો પેલી શું કરે અંદર, મને આમ લટકાવો કા, ગગલાવી નાખ્યો એને. હા, બહુ સાચી હતી. એક બેન અહીંયા રોજ 9 વાગે ફોન આવે, સવારના પોરબા 9 વાગ્યામાં ફોન આવ્યો કે હલો બેન કેટલા વાગ્યા? એટલે બેન બિચારા ઘડિયાળમાં જોઈને કે 9 વાગ્યા, તો કે ઓકે એમ કરીને ફોન મૂકી દે. વળી બીજે દી ફોન આવ્યો કે કેટલા વાગ્યા? એટલે કે 9 વાગ્યા, ધડ દઈને ફોન મૂકી દે. વળી ત્રીજે દી ફોન, કેટલા વાગ્યા? તો કે 9 વાગ્યા, ધડ દઈને ફોન મૂકી દે. એમ અઠવાડિયે લગી ફોન આવ્યો, ત્યાં લગી બેનને વિચાર ન આવ્યો. અઠવાડિયા પછી બેન ક્યાં, તમે ભાઈ રોજ 9 વાગે મને ફોન કરો છો અને ફોન હું ટાઈમ કહું એટલે મૂકી દો છો, ત્યાં મ્યુનિસિપાલિટીનું ભૂંગળું વાગે તમને સંભળાતું નથી? બોલો હળુ એક દિન કે બેન હું ભૂંગળાવાળો જ છું. તમારી પાસે ટાઈમ જાણીને પછી જ ભૂંગળું વગાડ. અમારું મ્યુનિસિપાલિટી ઠોઠું બંધ પડી ગયું. પણ એક ભણેલ, આજો ફેશનની વાત આવી છે ને, ભણેલ માણસોની વાત આવી છે, એટલે એક ભણેલ હોવ એકવાર ગામડામાં હારે ગઈ, ગામડામાં હારે ગઈ એટલે પહેલો દિવસ થયો. હવે આપ જાણો છો ગામડામાં હજી મર્યાદા એટલી જીવે છે, ગામડામાં લાજ કાઢવી પડે. તો એને સાસુએ કીધું કે બેટા આપણે લાજ કાઢો. તો કે બા હું એક બે હમણાં લાજ નહીં કાઢું. તો કા? તો મને 2-4 દી જોવા દો, તમારા દીકરાની આબરૂ કેવી છે, ગામમાં એનો માન મરતબો કેવો છે. તો કા એમાં જોવાનું શું હોય? તો કે હા, મારે જોવું જ પડે ને કે તમારા દીકરાની આબરૂ આ ગામમાં છે કે નહીં, આ ઘરમાં એનો હાલે છે કે નહીં, નકર તમારો દીકરો એ મારો દીકરો. હા, પણ બહુ વાંચી વાત છે. ભણેલી બહુ હોય એને જોજો, કરિયાવરમાં અત્યારે મા બાપ છે ને કાંઈ બીજું શીખવાડ્યું હોય, બહુ ભણેલી હોય, ભણવાની લાઈન લગી ભણેલી હોય, પછી એને કરિયાવરમાં અનાજ પકાવવાની, જુદી જુદી વાનગી બનાવવાની ચોપડીઓ ફેરી આપે. અને એવા એક બેનને પોતાને બાપુજીએ શીરવ બનાવવાની ચોપડી આપેલી ભેગી, અને સાસુએ કીધું મેણું માર્યું, ગામડાની વહુ, ગામડાની હાહુએ મેણું માર્યું કે તમને વહુ બેટા શીરો બનાવતા આવડે? અને કે અમને આટલું ભણેલા છીએ, એમએ સુધી ભણેલા છીએ, અમને શીરો બનાવતા નહીં આવડતું હોય. તો કહે છે તો સારું, મારે આજ પારણા કરવા છે ને, તો શીરો બનાવો. અને આ તો અંદર જઈને કરિયાવરમાંથી એ સરસ મજાની બેગમાંથી ચોપડી કાઢી, અને ચોપડીમાંથી સિસ્ટમ આખી ખોલી. શીરો બનાવવાની રીત, સૌ પ્રથમ ગેસ પ્રગટાવો. યજ્ઞ પ્રગટાવતી હોય ને ગેસ પ્રગટાવી, જોજો હવે આ કઈ રીતે જોવે. નિયમ પ્રમાણે શીરો બનાવે છે, થોડોક પહેલાં લોટ નાખો એટલે લોટ નાખ્યો, પછી થોડોક ગોળ નાખો એટલે ગોળ નાખ્યો, પછી ચમચો લ્યો એટલે હાથમાં ચમચો લીધો, પછી કે હવે થોડોક હલાવો, અને હું જાણ્યું હલાવવું હું, કે પછી કે આટા મારો, 2-3 આટા લ્યો એટલે ઊભી થઈ ને ગેસ ફરતે આટા લીધા. બધું થોડું ચોપડીમાં લીખ્યું હોય, થોડુંક તો ખોપડીમાં આવવું જોઈએ ને. પછી 2-3 આટા લ્યો એટલે ઊભી થઈને ગેસ ફરતે આટા લીધા. આટલી વાત થઈને એમાં બાયણે કોક આવ્યું, કોકે દરવાજો ખખડાવ્યો, એટલે આ ઊભી થઈને શીરો મેલ પડતો ને બાયણું ખોલવા ગઈ. બાયણું ખોલવા ગઈ ને એમાં બે પવન આવ્યો, તો 2-3 પાના ફરી ગયા, 2-3 ફાના ફરી ગયા. ચોથા વાતમાં પાના ઉપર હતું ચટણી બનાવવાની રીત. આને તો આવીને આમાં જોયું કે હા શું લીંબુ નાખો, ધબેડ્યું. પછી કે હવે 1 ચમચી ચટણી નાખો, ફટકારી. પછી કે હવે આ ચટણી આને વધારે સ્વાદિષ્ટ કરવા માટે થોડું પાણી નાખો, પાણી ફટકારી આખો શીરો ફટાફટ ગરમા ગરમ. એને તેમ કે શીરો જ બન્યો, હા આમાં આવતું હોય છે ભણેલા હોય એટલે બહુ. પછી એટલે હાથમાં શીરો લઈ અને એ રકાબીમ લઈને સાસુમાં કીધું કે આલ્યો, કહેતા હતા હા અમને શીરો નહીં આવડતો હોય. સાસુમાં કહે છે બેટા, સાસુ બિચારા બહુ ડાયા, તો એણે તુલસી મૂકીને પારણા પૂરા કર્યા. હળવી એક દે આમ શીરાની એક વટકું જે મોઢામાં લીધું, તે ઘડીક વિચારે, વહુ તો સામે ઊભી હતી કે હમણાં મારા સાસુ વખાણ કરશે કે બેટા આ કયા પ્રદેશનો શીરો છે.
ક્યાં પ્રદેશ નો છે? તો કા? તો કે ઘડીક ગેળ્યો લાગે, ઘડીક ખાટો લાગે, ઘડીક તીખો લાગે. અને ઓલી દોડી રહોડામાં, એ કે બા પાનું ફરી ગયું કે બેટા તારું નહીં અમારું. પાનું તો કે અમારું ફરી ગયું છે. પણ આપણે જૂની વાત વાર્તા વાંચતા, જો ના બાળપણમાં મારા તમારા જીવનમાં એવી વાર્તાઓ આવતી, કઠિયારાની વાર્તા આવતી કે એક કઠિયારાનો દીકરો હોય, કુવા કાંઠે બેઠો હોય અને એની કુહાડી નદીમાં એ કુવામાં પડી જાય. પછી ભગવાન એની પરીક્ષા લીએ, પેલા હોનાની કુહાડી બતાડે કે આ તારી કુહાડી છે, એટલે છોકરો ના પડે કે ના. બીજી કે આ હીરાની કુહાડી બતાડે કે આ કુહાડી તારી છે, તો કે ના. પછી ત્રીજી લોઢાની કુહાડી બતાવે કે આ કુહાડી તારી છે, તો હા. એટલી પછી ભગવાન પ્રસન્ન થઈને ત્રણેય કુહાડી એને આપી દે. આ વાર્તા મેન તમે બધાએ જિંદગીમાં ભણેલા છીએ, સાંભળેલી હોય. હવે જોજો, ધીમે ધીમે એ છોકરો મોટો થઈ ગયો, જુવાન થઈ ગયો, પછી પોતાના લગ્ન થયા. લગ્ન થયા એટલે પોતાની પત્નીને લઈને એને એ કુવા કાંઠે બેઠો હતો. એમાં કોઈ જાણે હું થયો, હરખો પવન આવ્યો અને પત્નીનો પગ લેપટો અને પત્ની ભફાંગ કરતી પડી કુવામાં. કુવામાં પડી એટલે ભગવાનને એમ થયું કે હાલ 20 વર્ષ પહેલાં તો આ છોકરો જ્યારે 5 વર્ષની ઉંમરનો હતો ત્યારે આની નિયત સારી હતી, બહુ સંસ્કારી હતો, પાછી પરીક્ષા કરું. એટલે ભગવાને અંદરથી માધુરી દીક્ષિત કાઢી. એટલે છોકરાને પૂછ્યું કે બેટા આ તારી પત્ની છે? બોલો કે હા. ભગવાન વિચાર કરવા માંડે, અરે બેટા તું યાદ તો કર, આજથી 20 વર્ષ પહેલા તું આવ્યો હતો, તને મેં હોનાની કુહાડી આપી હતી તોય તે ના પાડી દીધી હતી, પછી મેં તને હીરાની કુહાડી આપી તોય તે ના પાડી દીધી હતી, અને અત્યારે આ માધુરી તારી પત્ની નથી, આ તો નેનેની છે, અને તોય તું આ પાડી દેશ. એટલે પેલો છોકરો વિચારીને જવાબ આપ્યો, ભગવાન મારી નિયત ઉપર શંકા ન કરતા. કાં તો કે મારી નિયત ઉપર શંકા ન કરતા, મારી નિયત તો હાવ સાચી જ છે, પણ જુઓ તમે પહેલાં માધુરી કાઢી, હવે હું માધુરી ના પાડું, એટલે તમે અંદરથી ઐશ્વર્યા રોય કાઢો. પછી હું ઐશ્વર્યની ના પાડું એટલે તમે પછી ત્રીજી મારી સાચી પત્ની મને મોકલાવો. ભગવાન કે બરાબર. પછી કે ત્રીજી પત્નીની હારે મને માધુરી ને ઐશ્વર્યા ત્રણેય ભેટમાં આપો, ત્રણનું મારે પૂરું કેમ કરવું? એટલે સમજીને મેં ના પાડી છે કે અટાણા મોંઘવારીના જમાનામાં એક નહીં આ એક થી ગળે આવી ગયો છું. એટલે માધુરીનું ને ઐશ્વર્યાનું મારે પૂરું કેમ કરવું? પણ વાર્તાની વાત નીકળી ને, બીજી એક વાર્તા હું તમે નાનપણમાં ભણી ગયેલા વાંદરાની. તમને ખબર હોય તો ફેરીઓ છે એ જાડવા હેઠે હૂતો હોય અને એને વાંદરાની ટોપી લઈ જાય અને પછી એ વાંદરાને સામે એક્શન કરી અને વાંદરા પાસેથી ફેરીઓ પાછી ટોપી મેળવી લે. આ વાર્તા આપણે ઘણા નાનપણમાં ભણી ગયેલા. આ ફેરીઓ મરતી વખતે એના છોકરાને કહી ગયું કે જો બેટા આવી રીતે ક્યારેય ગામડા ગામમાં જવાનું થાય, બપોરે હોવાનું થાય, વાંદરા તારી ટોપી લઈ લે તો તારે આમ કરવાનું, આમ કરવાથી તારી ટોપી તને પાછી મળી જાય. તો એનો છોકરો એ સમજદાર એક દી ગયો ફેરીમાં અને એક દી બરાબર એના બાપ જેવો જ પ્રસંગ પાછો બન્યો. બપોરે હૂતો હતો અને વાંદરાએ ઉપરથી એની ટોપી લઈ લીધી, પણ ટોપી લઈ લીધી ને એમાં બન્યું એવું કે ઓલો ફેરિયાનો દીકરો હતો એને યાદ આવ્યું કે બરાબર બાપાએ સલાહ આપી હતી, પોતાની ટોપી હેઠે ઘા કરી. તો વાંદરા વેકે ઘા ન કરે હેઠે ટોપી. ઘડીક તો છોકરો વિચાર કરે કે આ કળજુગના વાંદરા સમજી ગયા કે હું એમ આ ભણવાવાળા એવા કે હું કાંઈ સમજાડતો નથી, બે ત્રણ વખત એની ટોપીનો ઘા કર્યો, વાંદરા કોઈ ટોપીનો ઘા ન કરે. પછી હળવે એક દિન ફેરિયાના છોકરાએ વાંદરાને પૂછ્યું કે લાવ તમને આ ખબર કેવી રીતે પડી કે આ ન ઘા કરાયો? એટલે એક વાંદરાએ જવાબ આપ્યો કે તને તારા બાપાએ શીખવાડ્યું છે, અમને અમારા બાપાએ નહીં શીખવાડ્યું હોય. અમને અમારા બાપા ના પાડી ગયા છે એટલે વાત કરવી પડે. પણ છેલ્લે આપણી વાત વ્યસન ઉપર અટકી હતી એટલે કેવું છે, ફકીર માણા એકવાર દરગાહભાઈ બેઠો હતો. ફકીર પોતે દરગાહભાઈ બેઠા હતા, સવારથી સાંજ લગી પોતે અહીંયા બેઠા અને બરાબર જોયું તો છાલિયાની અંદર 7 રૂપિયા થયા. આખો દિવસ માગ્યું અને સવારથી સાંજ લગીમાં 7 રૂપિયા છાલિયામાં થયા એટલે એને વિચાર્યું કે 7 રૂપિયામાં તો એક ટાણાનું ખાવાનું નહીં મળે. એટલે ત્યાંથી હાલતા 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 થાકી અને થાકેલા એટલે એક ઠેકાણે ઉભા રહી ગયા, અહીંયા બેસી ગયા ઓટલામાંથી. ત્યાં બરાબર દારૂખાનું હતું, મહેખાનું હતું. રાતનો સમય થયો એટલે પીધેલી હાલતમાં એ બધા ટેસડા અહીંયાથી મોજડી નીકળતી ગઈ. એક કોઈ 10ની નોટ નાખે, કોઈ 20 રૂપિયા નાખે, કોઈ 50 રૂપિયા નાખે. થતા થતા 1.5 કલાકમાં 150 રૂપિયા થઈ ગયા. એટલે બોલો ફકીર વિચાર કરે કે હા, જો તો સવારથી હાઈન લગી હું દરગાહભાઈ બેઠો અને અહીંયા ટોટલ 7 રૂપિયા થયા અને આ શું છે? તો કે દારૂખાનું અને અહીંયા 150 રૂપિયા થયા. પછી આમ ભગવાન સામે નજર કરીને ફકીરે બહુ મજાના શબ્દો ભગવાનને કીધા કે ખુદા તું રહેતા કહાં હૈ ઓર ઠિકાના કહાં કા દેતા હૈ, હે ખુદા તું રહેતા કહાં હૈ ઓર ઠિકાના કહાં કા દેતા હૈ. આ વાત સાચી છે. પણ લખી લખીને કોઈ બિચારે લખ્યો ઈશ્વરને કાગળ,
એક શાયરે બહુ સરસ મજાની વાત લખી કે લખી લખીને કોઈ બિચારે લખ્યો ઈશ્વર ને કાગળ, એના સરનામામાં એમ લખ્યું કે મંદિર મસ્જિદ ની આગળ પાછળ. એના સરનામામાં એમ લખ્યું કે મંદિર મસ્જિદ ની આગળ પાછળ. પછી શેરો કરીને પાછું આવ્યું, પોસ્ટમાં મળે નહીં ટપાલ એટલે શેરો કરીને પાછું આવે, શેરો કરીને પાછું આવ્યું કે સરનામું ના ઉકલ્યું છે. અને ત્યારે મુજને ખબર પડી કે ઈશ્વરે ઘર બદલ્યું છે. ત્યારે મુજને ખબર પડી કે ઈશ્વરે ઘર બદલ્યું. પણ આ હિન્દુ મુસલમાન ના વાળા તો મિત્રો મેન તમે કર્યા છો, બાકી અમારા કવિ તો અહીંયા લગી વાત કરે કે ના હિન્દુ નીકળા ન મુસલમાન નીકળા, ના હિન્દુ નીકળા ન મુસલમાન નીકળા, કબર કો ચીર કે દેખા તો હરેક મુર્દા સિર્ફ ઇન્સાન નીકળ્યા. માણસ ને માણસ થી વેર હવે કેટલું, દરેક ની આંખોમાં આ ઝેર હવે કેટલું. અને માધવ રામાનુજ તો એથી આગળ વધીને વાત કરે કે તાવીઝ કે જનોઈ પહેરીને કોઈ અવતરતું નથી, તાવીઝ કે જનોઈ પહેરીને કોઈ અવતરતું નથી, આ સત્ય કેમ કોઈના ગળે ઉતરતું નથી. ગામડું ગામ અને ગામડા ગામની માલિકોર, એક હિન્દુની સ્ત્રી અને એક મુસલમાનની સ્ત્રી, બે પાકી બેનપણી. અને એક દી બરાબર બન્યું એવું કે બપોરનો સમય ઘરમાં કોઈ હતું નહીં અને કોણ જાણે શું ઘટના બની કે આખી ઝૂંપડી હળગી ગઈ. ભાડ 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 આખી ઝૂંપડી હળગી ગયા પછી બે બેનપણીના શરીર એવા ભડથું થઈ ગયા અને બે બળી ગયા. પછી ગામ આખું મૂંજાણું, કારણ કે જે હિન્દુની બાઈ હતી એને ગળામાં સ્વામિનારાયણની કંઠી પહેરી હતી, કંઠી હળગી ગઈ. અને મુસલમાનની બાઈના એ હાથની માથે તાવીજ બાંધેલું, એ તાવીજ હળગી ગયું. હવે ખબર ન પડે કઈ રીતે કે આ કોણ હિન્દુ છે ને કોણ મુસલમાન. આખું ગામ મુંજાય છે, આખું ગામ મુંજાણું કે હવે આમાંથી કોનો અગ્નિદાહ દેવો અને કોને કબરમાં દફનાવી. આમાં ખબર પડતી નથી કોણ હિન્દુ છે ને કોણ મુસલમાન છે. અને એમાં બરાબર હાંજ પડી એટલે એક સંત ત્યાંથી ગામના પાદરમાંથી નીકળ્યા અને એક માણસે ડાયા માણસે સંતને વિનંતી કરી, મહારાજ આવી તકલીફ થઈ છે, એક હિન્દુની બાઈ હતી એક મુસલમાનની બાઈ હતી, પણ એવા બળીને ભળથું થઈ ગયા છે કે બેમાંથી એકને ઓળખી શકાય એમ નથી, આપ કોક વાત એવી બતાવો કે આ બે સ્ત્રીઓને ઓળખી શકાય. અને મિત્રો આંખ બંધ કરીને સંતે જે જવાબ આપ્યો ને મારા તમારે જીવનમાં ઉતારી લેવા જેવો. સંતે એટલું જ કીધું ભલા માણા એ બે સ્ત્રીઓ જે હુતી છે એની માલિકવર જે સ્ત્રી હિન્દુની હશે એનું મોઢું બંધ હશે અને જે સ્ત્રી મુસલમાનની હશે ને એનું મોઢું ઉઘાડું હશે. ડાયા માણા એ એટલો પ્રશ્ન પૂછ્યો કે મહારાજ આપે કઈ રીતે કીધું આ, તો કે બાપ મેં એટલે કીધું કે હિન્દુની બાઈ હશે ને એ મરતી વખતે મોત ભાળી ગઈ હશે, આખું ઝૂંપડું જયારે ભડભડ હળકતું હશે ને ત્યારે છેલ્લે રામ બોલી હશે, રામ બોલતા મોઢું બંધ થઈ જાય અને મુસલમાનની બાઈ છેલ્લે અલ્લાહ બોલી હશે એટલે મોઢું ઉઘાડી જાય. પણ આ વાત છે મિત્રો, એટલે કહેવાનો મારો અર્થ કે હું તો તમને ત્યાં લઈ જતો હતો કે યુવાની ગલ્લા ઉપર ગાળી તમે, અરમાનોની લાશને ઢાળી તમે, યુવાની ગલ્લા ઉપર ગાળી તમે, અરમાનોની લાશને ઢાળી તમે, ધૂમ્રશેરો આંખમાં વાળી તમે, ધૂમ્રશેરો આંખમાં વાળી તમે, બીડી પીતા મૂછને બાળી તમે, ધૂમ્રશેરો આંખમાં વાળી તમે અને બીડી પીતા મૂછને બાળી તમે, દુલ્હન બનાવી છે દારૂ ને તમે, કોને તો દુલ્હન બનાવી છે દારૂ ને તમે, ને સિગરેટને બનાવી છે સાળી તમે, સિગરેટને બનાવી છે સાળી તમે, દારૂ પીને એવા તો ખખડી ગયા તમે, દારૂ પીને એવા તો ખખડી ગયા કે હવે છો પાવાગઢી તાળી તમે, હવે છો પાવાગઢી તાળી તમે, અરમાનોની લાશને ઢાળી તમે. અમારી બાજુમાં એક ભાઈ આ હોકો પીતા હતા એટલે હું ગયો એટલે જોયું તો હોકો બરાબર ફળિયા બેઠે બેઠે પીતા હતા અને હોકો ઠેઠ અંદર બીજા રૂમમાં પડેલો અને પોતે બહાર બેઠેલા. એટલે મેં કીધું આ 2 મીટર લાંબો હોકો શું છે બધા નળી આટલી બધી લાંબી કા. એટલે બાપા મને કે વ્યસનથી શેટા એટલા હારા, આ તું શેટો છો કે હાવ ફિટ થઈ ગયો, હોકો અંદર રાખ્યો છે પોતે બાર બેઠ મને કે વ્યસન થી શેઠ થાય એટલા હારા, હવે મરી ગયા આખો ફિટ થઈ ગયો કેવા તું. પણ એટલે કહું છું કે અરમાનોની લાશને ઢાળી તમે, લીલા વર્ષો ગાંજામાં બાળ્યા તમે, લીલા વર્ષો ગાંજામાં બાળ્યા તમે, અને હવે સુકાઈ ગયેલ ડાળી તમે, હવે સુકાઈ ગયેલ ડાળી તમે, કોઈ જેમાં ખાવા પણ રાજી નથી, કોઈ જેમાં ખાવા પણ રાજી નથી, પિત્તળની કાટી ગયેલ થાળી તમે, પિત્તળની એવી કાટી ગયેલ થાળી તમે, 4 વખત દિવસમાં જમતા રહ્યા, 4 વખત દિવસમાં જમતા રહ્યા તોય કહેવાયા ફરાળી તમે, 4-4 વખત ઢાળતા હોય તો પછી આમ કેવા દે ફરાળી બાપુ, હા કે 4 વખત દિવસમાં જમતા રહ્યા તોય કહેવાયા ફરાળી તમે, અને જિંદગીની ભૂલ છેલ્લી એ કરી, જિંદગીની ભૂલ છેલ્લી એ કરી, સાંઈરામની વાતને ટાળી તમે. પણ એટલા માટે જ કદાચ આપણું દુહો છે કે ચાએ ટાળ્યું શિરામણ ને બીડીએ ટાળ્યો હોકો,
ચાહે ટાળ્યો શિરામણ અને બીડીએ ટાળ્યો હોકો, આ સાસુનું કહ્યું વહુ ન કરે કિનો કરવો ધોખો, સાસુનું કહ્યું વહુ ન કરે કિનો કરવો ધોખો. બે દારૂડિયા એકવાર ઘોડામાંથી બેઠા બેહીને પછી ગામની બહાર હાલતા જતા હતા અને એમાં બરાબર બેહીને બીડી પીવાની મન થયું, એટલે એટલો બધો પવન વાતો હતો હામા પવને બીડી હળગે એમ નહોતી. એટલે એકે કીધું કે કામ કરી ઘોડા મોઢા ફેરવી લે. એટલે બે મોઢા ફેરવી લીધા, મોઢા ફેરવાની બીડી તો હળગી ગઈ, પછી દારૂના નશામાં ભૂલી ગયા કે આપણે બહાર નીકળવાનું હતું અને 1 કિલોમીટર પાછા આવ્યા ગામમાં. પાછા આવ્યા એટલે એનું એ ગામ આવ્યું તો એક જણો બીજાને કે હા મારું બેટું આપણા ગામ જેવું જ ગામ છે, મરી ગયા ત્યાં નહીં પાછા આવવાના. આગળ આવ્યા તો કે સરપંચ બેઠા હતા કે લે આ તો પાછા ભાઈ જેવા સરપંચ બેઠા છે, મરી ગયા એ જ બેઠો અહીંયા અસલ આપણા ગામ જેવો જ ચોરો, આપણા ગામ જેવું જ મંદિર. એમાં બરાબર આગળ આવ્યા એક જણા એક દારૂડિયાનું ઘર આવ્યું. ઘર આવ્યું એટલે ઉતરા, ઉતરીને કે પાણી પાવ, એટલે અંદરથી એક દારૂડિયાના ઘરવાળા પાણીનું કળશીઓ ભરીને આવ્યા. તે આ દારૂડિયો આમ ખંભા પર હાથ રાખીને કે બેન તમને ક્યાંક જોયા હોય એવું લાગે. ઓલી બાઈએ કળશાનો ઘા કર્યો કે ભાઈ ગયા 20 વર્ષથી તારી હારે છું, આ તું 2 કોથળી નાખી ગયો છો ને એમાં વર્તતો નથી. બહુ સાચી વાત છે, નશા એ તો એવી કહું છું, નશો કરે નાદાન અને બીજાની નિંદા કરે, નશો કરે નાદાન અને બીજાની નિંદા કરે એ શોભે શમશાન, આ સાચું ખોરઠિયો ભણે. એ શોભે શમશાન, એ સાચું ખોરઠિયો ભણે. પાંદડાની વાળેલ પિતા નથી અને સિગરેટ પીવાની ટેવ છે. જોજો, પાંદડાની વાળેલ પિતા નથી, સિગરેટ પીવાની ટેવ છે. જો એકે ન મળે તો શિવાજી અમારા દેવ છે. એકે ડો મળે શિવાજી, અને બહુ સાચે શિવાજી લડી લડીને મરે, આપણે પી પીને મરી. હમણાં તો પાનની દુકાને ઊભો તો મારા એક મિત્રને, મને તો કાંઈ ભગવાનની દયાથી વ્યસન નથી, પણ એક મારા મિત્રને ફોર્સ કરી કે આપણે પીવી છે. તેની ભેગો બીજો એક જણો થઈ કે તમારે તો હું 2 સ્ક્વેર પીશ. તો હું વિચારું, મને કીધું 2 સ્ક્વેરે આવતી હશે, મને કીધું 2 સ્ક્વેર એટલે, મને કે 2 સ્ક્વેર એટલે 4 સ્ક્વેરનું ઠૂઠું. 2 સ્ક્વેર એ પી લે ને પછી અડધી મારી બીડીમાં રોડવી લે. હા, બસમાં એક જણાને મેં કીધું, મેં કીધું કાકાએ બીડી હળગાવી, મને એલર્જી, મેં કીધું આ વડીલ બીડી પીવાની મનાઈ છે, ધૂમ્રપાન નિષેધ, હા મેં લીખું મોટા અક્ષરે વાંચત નથી. એટલે કાકાએ બીડી ઠાટ નાખી, 15 મિનિટ પછી પાછી હળગાવી. મેં કીધું કાકા મેં તમને એકવાર ના પાડી, આ અમે વાંચતા નથી, તમે ધૂમ્રપાન નિષેધ લખ્યું. મેં કે વાહે વાંચ એમ લખ્યું છે, શિવાજી બીડી જ પીવો. આને કેમ પોગવું હે, પણ એટલે કહું છું ને, શું હવે ફરિયાદ કરવી કે દવા દેતા નથી, શું હવે ફરિયાદ કરવી કે દવા દેતા નથી, એ દશા છે કે દર્દો પણ નવા દેતા નથી. શું હવે ફરિયાદ કરવી કે દવા દેતા નથી, એ દશા છે કે દર્દો પણ નવા દેતા નથી. પ્રેમનો પ્યાલો હજી ભરપૂર છે, દુઃખ એ જ છે. પ્રેમનો પ્યાલો હજી ભરપૂર છે, દુઃખ એ જ છે. એ પીવા દેતા નથી, એ ઢોળવા દેતા નથી. દિલમાં સૌને આવવા દઈએ છીએ પણ શક ન કર, દિલમાં સૌને આવવા દઈએ છીએ પણ શક ન કર, કે તું વસે છે ત્યાં કોઈ ને જવા દેતા નથી. દિલમાં સૌને આવવા દઈએ છીએ પણ શક ન કર, કે તું વસે છે ત્યાં કોઈને પણ જવા દેતા નથી. અને જિંદગી જીવું છું દોસ્તો, જિંદગી જીવું છું એના નામનો આધાર લઈ, નામ પોતાનું મને જે બોલવા દેતા નથી. શું હવે ફરિયાદ કરવી કે દવા દેતા નથી, એ દશા છે કે દર્દો પણ નવા દેતા નથી. અને છેલ્લે મિત્રો, આજના મહેફિલની પૂર્ણ વિરામ કરતા પહેલા એટલું કહી દઉં કે ફકીરી હાલ છે મારો, કશી મિલકત વિનાનો છું. ફકીરી હાલ છે મારો, કશી મિલકત વિનાનો છું. મને ન લૂંટ ઓ દુનિયા, કે હું ખાલી ખજાનો છું. ફકીરી હાલ છે મારો, કશી મિલકત વિનાનો છું. મને ન લૂંટ ઓ દુનિયા, કે હું ખાલી ખજાનો છું. અને પ્રણયમાં થઈ ગયો છું જાત પ્રત્યે એમ બેપરવા, પ્રણયમાં થઈ ગયો છું જાત પ્રત્યે એમ બેપરવા, કે જાણે હું મારો નથી કોઈ બીજાનો છું. જાણે હું મારો નથી અને કોઈ બીજાનો છું. અને ખુદાયા કામ મને મળતી નથી ખુદને મજા મારી, ખુદા કામ મને મળતી નથી ખુદને મજા મારી. બધાનો મત તો એવો છે કે હું માણસ મજાનો છું.
બધાનો મત તો એવો છે કે હું માણસ મજાનો છું. ગોંડલના બસ સ્ટેન્ડમાં એક જણાને શાયરી સંભળાવી, પછી મને એક ભાઈ મળ્યા, મને કે મેં કહ્યું તમારે શેની સર્વિસ છે? જોજો શિક્ષકો છે ને એ બહુ લાંબુ કરે. મને કે એશિયા ખંડના ભૂગર્ભ ગોળાર્ધમાં ભારત નામનો દેશ છે. મને કીધું કઈ મોટી વાત છે. મને કે એશિયા ખંડના ભૂગર્ભ ગોળાર્ધમાં ભારત નામનો દેશ છે. ભારત નામના દેશના ગુજરાત નામના રાજ્યના રાજકોટ નામના જિલ્લાના ગોંડલ નામના તાલુકાના રીબડા ગામે હું શિક્ષકની ફરજ બજાવું છું. રહી જિંદગી તો ફિર મિલતે રહેંગે, રહા ચમન તો ફૂલ ખિલતે રહેંગે. સાંઈ રામના સીતારામ.